હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઉનાળાની ગરમીઓ માટે ઠંડી ઠંડી જામુન કેન્ડી, કે પછી જામુન પોપ્સિકલ પણ તમે કહી શકો, અને જો બરફ ગોળા ભાવતા હોય તો તમે એ પણ બનાવી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ જાંબુની કેન્ડી. તો જાંબુની કેન્ડી બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલા જાંબુ લઈ લીધા છે, અને થોડા ગર્ભવાળા હોય એવા જાંબુ આપણે લેવાના છે. તો અહીં તમે જોઈ શકો છો કે જાંબુને મેં અહીં ચોખ્ખા પાણીથી ધોઈ કાઢ્યા છે. હવે તેનામાં આપણે પાણી રાખી દઈશું અને એક એક જાંબુ આપણે તેનામાંથી કાઢી અને તેનો આપણે પલ્પ અલગ કરવાનો છે. તો તમે પાઉંભાજી મેસરથી ઉપરથી જામુનને પ્રેસ કરશો તો પણ તેનો જે ગર્ભ છે એ અલગ થઈ જશે, પણ મેં અહીં ચાકુનો ઉપયોગ કર્યો છે તો ચાકુની મદદથી આપણે તેનો ગર્ભ અલગ કરી લેશું અને ઠળિયાને પણ અલગ કરી લેશું. તો ઠળિયાની શું રેસીપી બનાવી તો એ પણ વિડીયો મારા ચેનલ પર છે. તો ઠળિયામાંથી તમે મુખવાસ બનાવી શકો છો અને ખૂબ જ ટેસ્ટી મુખવાસ બને છે, અને ડાયાબિટીસમાં જાંબુનો મુખવાસ 100% અસરકારક છે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે આપણે આ રીતે બધા જ ઠળિયામાંથી તેનો પલ્પ અલગ કરી લેવાનો છે. તો હું અહીં બધા ઠળિયામાંથી પલ્પ અલગ કરી લઈશ અને ઠળિયા પણ અલગ કરી લઈશ. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે બધું આપણે 500 ગ્રામ જાંબુનો પલ્પ અલગ કરી લીધો છે. હવે આપણે થોડો ફુદીનો લઈ લઈશું પ્લાન્ટમાંથી. તો અહીં તમે જોઈ શકો છો કે મેં ઘરે પણ પ્લાન્ટમાં થોડો એવો ફુદીનો ઉગાવ્યો છે. તો તેનામાંથી આપણે 5-6 પત્તા ફુદીનાના લઈ લઈશું અને ત્યાર પછી આપણે તેની પોપ્સિકલ બનાવીશું. તો ઘરે જ તમે આ રેસીપી બનાવી શકો છો. બાળકોને ક્યારે કુલ્ફી કે કેન્ડી ખાવાનું મન થાય તો તમે આ કેન્ડી ઝટપટ બનાવીને તેમને સર્વ કરી શકો છો. જો તમારા પાસે ડીપ ફ્રીજ હોય તો કેન્ડી જલ્દીથી જ ફ્રીઝ થઈ જશે. તો ફ્રેન્ડ્સ, અહીં આપણે મિક્સીનું જાર લીધું છે અને તેનામાં આપણે પલ્પ ઉમેરી દેવાનો છે, જાંબુનો પલ્પ ઉમેરી દેવાનો છે. તો હું અહીં બધો જ જાંબુનો પલ્પ મિક્સીના જારમાં ઉમેરી દઈશ. ત્યાર પછી આપણે અહીં એડ કરવાનો છે ફુદીનો. તો 5-7 પત્તા ફુદીનાના એડ કર્યા છે, જેનાથી ફ્લેવર બહુ સારો એવો આવશે. ત્યાર પછી 1/2 ચમચી જેટલો આપણે કાળું મીઠું લઈ લેવાનું છે, એટલે કે બ્લેક સોલ્ટ. 1/2 ચમચી આપણે જીરાનો પાવડર લઈ લઈશું અને 1/4 કપ આપણે અહીં લઈ લઈશું ચીની, એટલે કે સાકર, અને 1/2 કપ કે પછી 1/4 કપ જેટલું પાણી લઈ લેવાનું છે. તમારી ક્વોન્ટિટી પ્રમાણે તમને અહીં પાણીનો યુઝ કરવાનો છે. અહીં તમે લીંબુનો રસ અને ચાટ મસાલો પણ ઉમેરી શકો છો, મેં અહીં નથી ઉમેર્યો. જો ઉમેરશો તો ખૂબ સરસ એવો ટેસ્ટ આવશે. હવે બધું જ આપણે અહીં પીસી લેવાનું છે, તો બહુ પાણી પણ એડ નથી કરવાનું, નહીંતર જે કેન્ડી છે એ થોડી ટેસ્ટમાં અલગ લાગશે. એટલે આપણે જે પ્રમાણે ક્વોન્ટિટી હોય એ પ્રમાણે જ પાણી ઉમેરવાનું છે. તો અહીં 500 ગ્રામ જાંબુ હતા તો મેં અહીં 1/2 કપ જેટલો પાણી ઉમેર્યો છે. હવે બધું જ પીસ્યા પછી આપણે તેને ફ્રીજ કરીશું. તો ફ્રીજ કરવા માટે આપણે અહીં કુલ્ફીના મોલ્ડ હોય તો એ પણ લઈ લેવાના છે. અગર જો ના હોય તો આ રીતના કપ બજારમાં મળે છે, ચાના કપ પણ તમે લઈ શકો છો. તો અહીં તમે જોઈ શકો છો કે મેં અહીં થર્મોકોલ જેવા ચાના કપ લઈ લીધા છે. હવે આપણે તેનામાં આ જાંબુનો પલ્પ ઉમેરી દઈશું. આ કેન્ડી ફ્રેન્ડ્સ ખૂબ જ ટેસ્ટી બને છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે. તો અહીં મેં બધા જ કપ અહીં ભરી દીધા છે. તમે અહીં જોઈ શકો છો કે 8 જેટલા કપ મેં અહીં ભરી દીધા છે. હવે આપણે તેનામાં કાઠી ઉમેરવાની છે, મતલબ કે સ્ટીક ઉમેરવાની છે, જેથી કરીને આપણે કેન્ડીને અનમોલ્ડ આસાનીથી કરી શકીએ. જો ના હોય તો તમે ચમચીથી પણ આ કેન્ડીને ખાઈ શકો છો ફ્રીજ કર્યા બાદ. તો હું અહીં સ્ટીક તેનામાં એડ કરી દઈશ, જેથી કરીને આપણે અનમોલ્ડ કરવામાં વાંધો ના આવે. તો બધી જ સ્ટીક મેં અહીં એડ કરી દીધી છે અને હવે આપણે તેને ફ્રીજ કરીશું. તો ફ્રીજ કરવા માટે આપણે 6 કલાક, 12 કલાક કે પછી ફ્રીજનું ટેમ્પરેચર થોડું ડાઉન હોય તો થોડી વધારે વાર પણ લાગશે. તો અહીં તેને આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું અને 6-12 કલાક માટે ફ્રીજ કરી લઈશું. અને 6-12 કલાક પછી તમે અહીં જોઈ શકો છો કે કેન્ડી એકદમ સરસ એવી
જામી ગઈ છે તો આપણે તેને સર્વ કરીશું. તો જ્યારે તમે કેન્ડી સર્વ કરો ત્યારે ઉપરથી ચાટ મસાલો ભભરાવશો એટલે એકદમ સરસ એવી ચટપટી લાગશે, અને લીંબુનો રસ પણ તમે ઉપરથી એડ કરી શકો છો જો તમે કેન્ડીમાં ન એડ કર્યો હોય તો. તો અહીં તમે જોઈ શકો છો કે ઇઝીલી કેન્ડી જે છે એ અનમોલ્ડ થઈ ગઈ છે. અને જો ન થાય તો તમે કપને કાતરની મદદથી કટ કરીને પણ કેન્ડીને કાઢી શકો છો. તો ફ્રેન્ડ્સ, આપણે અહીં કેન્ડી જાંબુની પોપ્સિકલ સર્વ કરી દીધી છે. વિડીયો અત્યાર સુધીમાં કેવો લાગ્યો છે કમેન્ટમાં જોરથી કહેજો. વિડીયો જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી કરીને આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે અમારા વિડીયોને જોઈ શકો. તો ફ્રેન્ડ્સ, જામુન કેન્ડી ખાવા માટે બિલકુલ રેડી છે. ફરી મળીશું ત્યાં સુધી. આવજો બધા. જય શ્રી કૃષ્ણ.